विद्यार्थी मित्रों, हवे आपणे આગળનું જોઈશું, જ્યાંથી પાઠ અધૂરો મૂક્યો હતો ત્યાર પછીનું. ત્યાં સુધી આવેલા ત્યારે હું ખેતરોમાં ખોદતો હતો, નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો કહે, બસ આમ જ દર્શન કરવા આવેલો, પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગઈ, નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહે, પરંતુ કાંઈ બોલ્યા કરે નહીં. પાછા જઈને એમને બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ન કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા એ જાણ્યું એટલે બાપુ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માંગી લેવો જોઈએ? આમ બાપુએ એમનો તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટાકાર્યો. કહે, ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી, એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. પછી જે માણસ આવેલા હતા એને લેખક પાસે મૂકે છે ગાંધી બાપુ, અને ત્યાં જાય છે તો તે જમીન ખોદતા હોય છે લેખક, અને એની સામે જોયા કરે છે, પરંતુ કાંઈ બે વચ્ચે વાતચીત થતી નથી. એટલે બાપુને આવીને મહેમાન કહે છે કે તમે મને કેવા માણસ પાસે મૂક્યું હતું? એ માણસ તો મારી સામે જરાય પણ બોલ્યો પણ નહીં. એટલે બાપુએ પૂછ્યું, તમે ગયા ત્યારે વિનોબા શું કરતો હતો? તો એને કહ્યું કે એ જમીન ખોદતો હતો. તો પછી જમીન ખોદતો હતો ને, તો એની પાસે સમય લઈને જવાય. પહેલેથી એને કહેવું જોઈએ કે તમારી પાસે સમય છે નહીં એમ. તો આમ કરી અને એ ગયા. પછી તો મને ફટકાર્યો અને કહે, ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી, એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીમે ધીમે ઘડતર થતું આવ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાણીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહીને મને સેવાની લગ્ન લાગી. હું સેવામાં ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી, અને જો એ પરીક્ષામાં તેઓ ઉતરતો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે, તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું. પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હર્જ પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા
સજનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુક્ત થઈ ગયો. તે એમની અંતરબ્રાહ્ય એકતાની અવસ્થા પર વળી. કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો એ કહ્યું છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિર પ્રજ્ઞાન લક્ષણો આવે છે. આ વર્ણ આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિર પ્રજ્ઞા તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા. 1970 ની વાત છે. હું બાપુ પાસે એક વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. અહીંયા પછી 1970 લેખક બાપુની પાસે એક વર્ષની છુટ્ટી લઈને પોતે વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવા વિચાર કર્યો હતો. આમ તો તે ગીતા પર મારો પ્રેમ હતો એવી જ રીતના કે મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈ મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી અને ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ મને ત્યાં થોડી વધુ સમય રોકાયો. ત્યાં મેં ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર અને સાંકર ભાષ્ય મનુસ્મૃતિ પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યોયસૂત્ર વૈશ્વિક સૂત્ર યાજ્ઞવલ્કલ્ય સ્મૃત આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ મારે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6-8 સેટ અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું અને પોતાનું જે આરોગ્ય સુધારવાનું હતું એની અંદર પણ પોતે આરોગ્ય સુધાર્યું. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકાતું. એમ પણ ઘણા અખતરા કરી પછી સિદ્ધ થયું. 1 મહિના માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યા. શક્તિ ઘણી ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર, ભાખરી 2 તોલ જવાની, કેળા 4-5 લીંબુ 1 મળી શકે ત્યારે. આમ લેખક છે એ પોતાનું જે શરીર સુધારવા માટે જે જમવાનું છોડી દે છે, પરંતુ એ જમવાનું છોડવાથી કાંઈ ઘટાતું નથી એમ કહી અને પોતે પ્રમાણમાં ખાવાનું કહે છે કે 1 ભાખરી, 1.5 શેર દૂધ, કેળા 2-4 લીંબુ એમ કરી અને એ ખાવાનું કહે છે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાશે. હવે આગળ જોઈશું.